રાજ્યમાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે રખડતા ઢોરની અડફેટે આવવાથી અસંખ્ય લોકોની ઈજા પણ થવાની ઘટના બને છે, ત્યારે પણ અત્યારે રખડતા ઢોરને પકડવામાં તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં વધુ એક યુવક રખડતા ઢોરનો ભોગ બન્યો છે। નરોડા વિસ્તારમાં ભાવિન પટેલ નામના બાઇક સવાર યુવકને ઢોરે અડફેટે લેતા યુવકના માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી છે। યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। સારવાર દરમિયાન તબીબી રિપોર્ટમાં જણાવવામાં મળ્યું છે કે ભાવિન પટેલને બ્રેઇનમાં મલ્ટીપલ હેમરેજ થઈ ગયું છે। આ ઘટના બાદ એએમસીની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। હાઈકોર્ટની અનેક ફટકાર બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે। તંત્રની રસ્તે રખડતા ઢોરને પાંજરે પુરવાની કામગીરી ફક્ત ને ફક્ત કાગળ પર જ જોવા મળી રહી છે। ભાવિન પટેલ બદલીજો મારો બપોરે 2:30 વાગ્યાના રસ્તામાં ઝેરોસ કરવા માટે નીકળ્યો હતો, તે રોડની સામેની સાઈડમાં ગાય ઊભી હતી, તે ડિવાઈડર કૂદી ગાય દોડતી આવી અને મારા ભત્રીજાને અથડાઈ, એના હિસાબે તે મારો ભત્રીજો પડી ગયો એટલે અમે એને પહેલાં રૂગેલ હોસ્પિટલ લઈ ગયા। ત્યાંથી કલાક પછી સિટી સ્કેન કરવા માટે સ્ટાર હોસ્પિટલ લાવ્યા, સ્ટાર હોસ્પિટલમાં એનું સિટી સ્કેન કર્યું, પણ સિટી સ્કેનમાં પડી જવાથી એનું 3 હેમરેજ થયા હતા, તેમજ આખી ખોપરીમાં કીરડો પડી ગઈ હતી। ડૉક્ટરોએ અમને સારો સપોર્ટ કર્યો, બધા તેનો સ્ટાફે પણ અમને સારો સપોર્ટ કર્યો, પરંતુ જે આ ડેમેજ થયેલું ફરી થાય એવું હતું નહીં। તેથી હવે સામેથી ગાય જો કૂદીને આવી ના હોત તો બનાવ બન્યો ના હોત। બસ મારું એટલું જ કહેવું છે કે ગાય કૂદીને આવી અને બનાવ